નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌને જય સ્વામિનારાયણ, જય લક્ષ્મણ, જય જિનેન્દ્રજ્ઞ, જય હાટકેશ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આપણે મહાદેવી આવી ગયા છીએ અને કામ થઈ ગયું છે શરૂ. મહાદેવજી પાઠોત્સવની તૈયારી, ભગવાનની આરતી થઈ ગઈ, ભગવાનનો શણગાર થઈ ગયો છે, પાઠોત્સવ છે. અને હવે કચરા પોતા કરવાનું, કચરા તો એમને કાઢી દીધા દર્શીના પપ્પાને, હવે હું પોતું કરી નાખું આજે. ચાલો ભગવાનનું કામ કરી નાખીએ આપણે. આ રોજનો ક્રમ નથી, રોજ ખાલી કચરા જ કાઢી ઝાડુ નીકળી જાય એટલું થાય. આજે પાટોત્સવ છે તો કીધું પોતા પોતા કરી દઈએ જેટલું થાય એટલું, પછી નીકળી જો કેટલો સરસ મજા. પ્રભુના કાર્યમાં આપણે કામ જે થાય એટલે કરવાનું. જો સરસ કેવો મજાનો મંડપ બંધાઈ ગયો છે, પાછો બા જલ્દી જલ્દી આવા. આજુ આ દીકરી પણ દરરોજ આવે હો દર્શન કરવા. આ દીકરી રોજ આવે. સાફ સફાઈ ચાલુ. ચલો ભગવાન ના સાનિધ્યમાં થોડી ઝાડુ બાડુ માર દઈ. રોજ ઉપર ઉપર મારે પાંચ પાટો પાટો ઓછો છે એટલે જાકે તું નીચે માર દઈ જાય તો ચોખ્ખું કરી નાખું. નીચે પડે તો ચોખ્ખું દેખાય પડે. જો મહાદેવજીની આરતી થઈ ગઈ, રોજ તો આરતી થાય એ પહેલાં નીકળી જઈએ, ફૂલને આપી દઈએ અને કચરો નીકળી જાય એટલે પછી નીકળી જઈએ દર્શન કરીને. આજે આરતી થઈ, થોડુંક કામ વધારાનું કરે ત્યાં સુધી આરતી થઈ ગઈ. તો અહીં આરતી વારતી થઈ જઈ, હવે થોડાક મંડપના દર્શન તમને કરાવશું. ગણપતિ દાદા, હનુમાનજી, પેલા મને આવું કઈ ના ગમતું, હવે મને રોજ ગમવા માંડ્યું છે. અન્ન થી આનંદ આવે છે આ કરું તો. સત્યાવીસ દસ ત્રેવીસ ના છે. આ બાજુ પોતાની તૈયારી હતી બધી થઈ ગઈ, સફાઈ સફાઈ બરાબર. જો હવે આ મંદિર બંધુ એકદમ સંકુલનું બસ. લોકો આવવાના શરૂ થઈ ગયા છે, હવે અમે જવું છે ઘરે એકવાર. હજી તો મિત્રો 10 વાગ્યા છે અને સવારે ત્યાં કામકાજ કર્યું, કચરા પોતાને બધું કરી આવીને પાછા આવ્યા હતા. હવે થઈ ગઈ છું તૈયાર અને જઈએ છીએ પાટોત્સવમાં. પાટોત્સવમાં જો થોડોક લાંબો વિડીયો થઈ શકશે એવું હશે તો અલગથી વિડીયો આપશું, અને નહીં થોડીક ઝલક હશે તો આપની સાથે આપશું. ભલો તો ચાલો મિત્રો નીકળીએ, ત્યાં તો કદાચ મારો વિડીયો નહીં થઈ શકે, કારણ કે બધાની વચ્ચે મને સેલ્ફી સ્ટિક કાઢતો થોડીક શરમ આવે કે આ શું છે. જો કોઈ ઉતારવાવાળું મળી જશે ને ઉતરાશે તો હું દેખાઈશ, નકા તો બીજા લોકો છે તમને બતાવીશ. ચાલો મિત્રો ગંગેશ્વર મહાદેવે દર્શન કરવા, જમવા, મહાપ્રસાદ લેવા. વાગ્યા છે 12:30 અને અમે ત્યાંથી આવી ગયા, મહાપ્રસાદ લઈ આવ્યા. હજી સોસાયટીના માણસો હવે આવતા હતા ત્યાં, પણ પટેલોનું કામ ને, લેવા પટેલો કે કડવા પટેલ હોય જલ્દી બહુ. અહીં આયોજક છે લેવા પટેલ, ટ્રસ્ટી છે શામજી બાપા લેવા પટેલ. બધા ફટાફટ કામ થઈ ગયું હતું, જમવાનું પતી ગયું એટલે અમે જલ્દી જલ્દી આવી ગયા. બહુ તડકો છે, કવર કર્યું માથામાંથી નાખી, માંડ ઓછું તપે, બહુ તડકો છે. શિયાળો આવી ગયો તો તડકો એટલો ધોમ તપે છે.
ચાલો હવે થોડા ફ્રેશ થઈએ. આજે છે 14 દાદાની. તો મિત્રો બપોર પછીના 4 વાગી ગયા છે. સાહેબ આલ્યા ગયા છે દેસલ પર. મેં આજ ઊંઘ કરી થોડી પાસે શાંતિ કરી. બહારનું જમ્યા હતા ને મહાદેવજીનું, એટલે આળસ ચડે ચડે ને. હવે ઉઠ્યા છે, જે સ્ફૂર્તિ ધીમે ધીમે આવવા માંડી છે. પણ વિચાર કર્યો સુવિચાર લઈ લઈએ, પછી કામ આગળ વધશે. એટલે તો આજના સુવિચારની જો વાત કરું તો એમ કહું છું તમને બધાને કે જીવનનો સુંદર અને આસાન નિયમ છે. જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ હોય તો એ છે કે જે તમારી સાથે થવું ન જોઈએ એ તમે બીજાની સાથે ન કરો. સમજાય એને વંદન છે. તમે જે ઈચ્છતા નથી કે મારી સાથે આવું ન થવું જોઈએ, તો તમે એ જ વસ્તુ બીજાની સામે ક્યારેય ન કરો. તમને નથી ગમતું તો સામેવાળા વ્યક્તિને ગમશે. તમને દુઃખ લાગ્યા છો તો સામેના વ્યક્તિને પણ દુઃખ લાગશે. આપણે ઈચ્છીએ છીએ કે મારાથી કોઈને દુઃખ ન થવું જોઈએ અને મને પણ કોઈ દુઃખ ન આપે. હું ઈચ્છું છું મને કોઈ દુઃખ ન આપે. કોઈના મન વચન કર્મથી ક્યારે મને દુઃખ ન થાય તો મને મજા આવી જાય. તો હું કઈ રીતે કોઈને મન વચન અને કર્મથી દુઃખ આપી શકું? ન અપાય ને. તો એ સુંદર અને આસાન નિયમ છે, એ અનુસરવો જોઈએ. પણ જિંદગી બહુ ચંચળ રીતે જીવી રહ્યા છીએ, એમાં કોઈકને મેં દુઃખ આપ્યું હોય તો આ વિડીયોના માધ્યમથી હું માફી માગી રહી છું. બાકી એક વસ્તુ એવી છે કે જીવનના કોઈ એક વ્યક્તિ એવી નથી કે જેણે કોઈની ક્યારે ટીકા ન કરી હોય. મળે એવી કે હું છું અને મારા જેઠાણી છે, જ્યારે નથી ત્યારે એની ટીકા થઈ જાય. અને જેઠાણી એકલા હોય તે મારી કરી નાખે, કે નણંદ એકલા હોય તો એ કરી નાખે, કે ગમે એક્સ વાય ઝેડ કોઈ પણ હોય. ત્યાં તો નણંદ ને દેરાણી જેઠાણીનું પાત્ર શું થોડાક નબળા પાત્ર કહેવાય. પિયરના પાત્ર હોય એ બધા સબળા પાત્ર હોય. પણ એવું થાય, સગા બેન હોય તો એ સાસુ બેઠા હોય તો એમ કે ઘણી વાર માસી આવ, એટલે આવું બને. પણ આપણે હંમેશા થોડુંક ધ્યાન રાખીએ તો વિશેષ સારું થાય. ચાલો હવે કંઈક નવું કંઈક કરવા માંડીએ, ગોઠવીએ. મોનું પણ આવીને ગઈ છે ઉપર, આવે એટલે કંઈક કરીએ. આજે 14 છે એટલે એની પણ તૈયારી થશે. આજે હેતલબેનને ત્યાં છે જમવાનું. તો જુઓ 14ની તૈયારી, રોટલી છે ચાલુ. શું કરે, રોટલી થઈ ગઈ? થપ્પો કરી લીધો, હવે તો થઈ ગઈ. શું પૂરી કરી લીધી? પૂરી નહીં, એટલે પૂછીને કરવું ન પડે ને આપણને. એ જોઈએ મારે એવું કામ નથી ને કાંઈ. આપણે હાથ ફેરી જઈને વાંધો ના આવે. દીવા બત્તી કરી આવી ત્યાં સુધી તૈયાર કરી લે, વાસણ બાસણ ધોઈ લેજે. પછી આપણે પછી આવીને પૂછશે કઈ કરવું હોય. એમાં જોઈએ ને સાસુના ભાવમાં રહેવું હોય તો હાથ ફેરવો પડે, મીઠું મીઠું થવું પડે અને કામે કરાવવું પડે. હોય આપણા જેવું કરી દેવાનું, નકર પછી રામ રામ. ના ના, તમે જ કરો દીવાબત્તી. તમારું તો અમે દીવાબત્તી કરી આવી, પછી આવી પાછા ત્યાં નિયાણી આવી. તું શું કરો રોજીન? તું ટીવી જોવો? બે ભાઈ પોતપોતના મંડ્યા પડ્યા હોય ને.
આરતી પૂર્ણ થઈ હવે નિયાણી જમાડવાનું કરશું. પણ નિવાનની કળાને તમે ઓળખજો, ખરેખર કેટલા સરસ મજાના ડબ્બા વગાડી રહ્યો છે, જાણે તબલા વગાડતા હોય. અને સરસ મજાનો તાલ મિલાવતો આવ્યો. કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ કહેવાનું છે. અમારી અણનુબેન સાથે અમારા નિયાણી છે કાકણ નણંદ જયાબેન, નણંદભાઈ અરવિંદ કુમાર અને અરુણભાઈ ભાણેજો અને ભાણેજા બહુ આવ્યા છે. વિડીયો અહીં પૂરો કરીશ. આવજો મિત્રો, બાય બાય.